ધોળકાના એસબીઆઈ બેંકના કર્મચારીનું ગેરવર્તન સામે આવ્યું છે. ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રોયલ બિઝનેસ પાર્કમાં આવેલ એસબીઆઈ બેંકના કેશિયરનું ગેરવર્તન સામે આવ્યું છે. ગઈકાલે મુનશી અસ્મા નામની વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયા હતા ત્યારે બેંકના કેશિયર સમીર શેખીએ પૈસા જમા કરવાના બદલે બહાર ફેંકી દીધા હતા. કેશિયર દ્વારા ગ્રાહકને તોછડાઈથી બોલી શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને નોટો સરખી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દીધું હતું, જેથી મુનશી અસ્મા દ્વારા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને બેંક મેનેજરને પણ રજૂઆત કરી હતી. વારંવાર આવા સરકારી બાબુઓ ગ્રાહક પર પોતાનો રોગ જમાવતા હોય છે, તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ મલેક અકબર મિયા છે. પરમ દિવસે મેં પૈસા જમા કરાવવા આવ્યો મારા ખાતામાં, તો કંઈ 30,000 જમા કરાવવાના હતા. તો મેં પૈસા જમા કરાવવા ગયો સ્લીપથી, તો મને જવાબ એવું આપ્યું કે અમે સ્લીપથી જમા નથી કરતા. મેં કહ્યું કેમ સ્લીપથી જમા નથી કરતા, કે બાજુમાં મશીનમાં જમા થાય છે. અઠવાડિયે પહેલાં મેં મુફલેફર શાખામાં સ્લીપથી જ જમા કરાવી, એક જ કે 2 મહિનાથી આ સ્લીપથી જમા કરવાનું બંધ થઈ ગયું. મને એવો જવાબ આપ્યો. કઈ બેંકમાં? આ જ બેંક, આ જ શાખા. અત્યારે હું બહાર ઊભો છું. એટલે એમનું તંત્ર અહીંયા એટલું ખરાબ છે કે કસ્ટમરને ના બરાબર જવાબ આપે છે, કશું જ નહીં, ના ઢંગથી જાણે એહસાન કરે છે આપણા ઉપર. એસબીઆઈ શાખા આ બજારની શાખામાં અહીંયા લાયા છે તો અહીંયા વધારે હેરાનગતિ છે. એટલે આવાનું પેટ્રોલનું ભાડું, રિક્ષાનું ભાડું એ બધું માથે પડે, એટલે આપણે પાછું જવાનું ગામમાં. મુનશી અસ્મા છે. મેં કાલે રોયલ પાર્ક બિઝનેસમાં એસબીઆઈ બેંકમાં કાલે મેં પૈસા જમા કરાવવા આવી હતી, 19,000 જમા કરાવવા આવી હતી, તો બેંકના કર્મચારીએ મારા સાથે ગેરવર્તણૂક કર્યું. તેણે કાઉન્ટિંગના મશીનમાં 3 વાર પૈસા નાખ્યા અને કાઉન્ટિંગ ન થતાં પૈસાની થપ્પી તે કાઉન્ટરના બહાર ફેંક્યા. મેં તો જોકે કોલેજ સ્ટુડન્ટ છું, મારા સાથે આવું વર્તન કરે છે તો કેટલાક તો એવા હોય છે કે જેને અભણ હોય કે જે શિક્ષિત ન હોય તો તેના સાથે કેવું વર્તણૂક કરતા હશે. આ તો કંઈ ન્યાય છે, મારે ન્યાય જોઈએ છે. અને મેં ઈચ્છું છું કે એસબીઆઈ જેની ઊંચી એનાસી બી ઊંચી બ્રાન્ચ છે તે મને ન્યાય દે. જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, ધોળકા.